G6 न्यूज चैनल में तमाम दर्शक मित्रों हार्दिक स्वागत है। हूँ छू फरहान वोरा। आओ आगे बढ़िए आज नवी हेडलाइंस तरफ। गई काले दिल्ली ना अलीपुर ना वेरहाउस में दीवाल धराशायी थवानी घटना सामे आवी हती। अकस्मात में 5 लोगों ना मौत थया हता। अलीपुर विस्तार ना बकोली गाम में दीवाल धराशायी थवानी घटना बपोरे 12:42 बनी हती। आ दीवाल निर्माधीन वेरहाउस नी हती, ते अचानक पड़ी गई हती। दीवाल धराशायी थता 5 लोगों ना मौत ना समाचार सामे आव्या हता। लग्न माटे व्यक्ति शू नथी करतो, आवो जे किस्सो महाराष्ट्र में सामे आव्यो। एक दुल्हो लग्न माटे एटलो अधीरो हतो के तेनी जान थर्मोकोलनी बनावेली होड़ी में निकली हती। पोतानो जीव जोखम में मूकी पोताना जीवनसाथीने मळवानी तड़प केवी होय कोई आ व्यक्ति ने पूछे। महाराष्ट्र में छेल्ला एक अठवाडियाथी वरसाद अने पूरनो कहर चालू छे। महाराष्ट्रना विस्तारों में नदी नाळा गामनी शेरी दुकान मंदिर घर बधे पाणी भराई गया छे। आवी स्थितिमां नादेड़नो एक वर कन्याना नदी पारना गाम सुधी थर्मोकोल पर पहोंच्यो। बता जाने जाओ थर्मोकोल में अवैध रीते 7 किलोमीटर की मुसाफरी करी हती। दुल्हो समयसर लग्न में न पहुंचे तो दुल्हन ने खराब लागशे, तेथी ज कन्या ने आपवामां आवेला वचन ने वरराजाए पूरी प्रतिबद्धता साथे निभाव्यू। महाराष्ट्र में भारे वरसाद वच्चे पूरनी स्थिति छे, चारे बाजू पाणी ज पाणी देखाय छे। पूरना दूधवाता पाणी में केटलाक युवानो तेना वीडियो बनावानी प्रक्रिया में स्टंट पण करी रह्या छे। आवो ज एक वीडियो मालेगावनो वायरल थई रह्यो छे, ज्यां 23 वर्षनो युवान पूरना पाणीमां नदी ઉપરથી કૂદવાના ખતરનાક સ્ટંટ કરવાનું ભારે પડ્યું હતું। બ્રિજ પરથી નઈ મમ્મી નામનો યુવક પૂલ પરની રિલિંગ ઉપરથી નદીમાં કૂદી પડે છે, ત્યારબાદ તેને કંઈ ખબર નથી। આ સમયે તેના મિત્રો તેનો વિડીયો બનાવી રહ્યા હતા। નદીમાં કૂદ્યા બાદ નઈમનો અતોપતો નથી। ગુરુવારે મોડી રાત સુધી અધિકારીઓ તેની શોધખોળ પણ કરી હતી, પરંતુ તે ક્યાંય મળ્યો નથી। ગઈકાલે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો। જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા હતા। રસ્તા બંધ થવાના કારણે લોકો ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે રસ્તો ઓળંગવા લોકો મજબૂર થયા હતા। રસ્તા બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સુત્રાપાડાના ગાંગેઠાથી ઘાટવાળને જોડતો રસ્તો બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ગાંગેઠાથી નજીક બ્રિજ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો ફસાયા હતા, જેમાં અનેક લોકો અટવાયા હતા। વર્ષ 2022માં લેવાયેલી ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા, જેમાં સુરતની સૃષ્ટિ સંઘવીએ દેશમાં 3જા ક્રમે મેળવી સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું હતું। જ્યારે ટોપ 25માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો। અમદાવાદના પ્રિયંકાનો 10મો નંબર અને ઓમ અખાણીનો 16મો નંબર, જ્યારે રુચિત વાખરિયાનો 21મો નંબર આવ્યો હતો। દેશમાં 3જા નંબર આવેલી સૃષ્ટિએ જણાવ્યું હતું કે અઘરા વિષયને તે ઇન્ટરેસ્ટિંગ બનાવીને પહેલા દિવસથી જ તૈયારી કરી હતી। 2018માં ધોરણ 12 પાસ કર્યા બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે ગુજરાતમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ છે। ખાડાઓ પડવાના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થયા છે। ભાજપ સરકારના રાજમાં ખાડા પડ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરતમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ખાડા પૂર્યા હતા, જ્યારે બરોડા, રાજકોટ અને ભાવનગર બાદ ગઈકાલે અમદાવાદમાં લોકસભાના પૂર્વ પ્રભારી HD પટેલ અને અમદાવાદ જિલ્લા પ્રમુખ JJ મેવાડાની આગેવાની હેઠળ નિકોલ વિસ્તારમાં સુકનચાર રસ્તાથી બાપા સીતારામ ચોક સુધી ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી હતી। જોકે આ કામગીરી તેઓ કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગોધરા શહેરમાં પણ તેની અસર જોવા મળી હતી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વરસાદના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। શહેરના સિદ્ધોરી માતા મંદિર તેમજ ખાડી ફરિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જવાના માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહી હતી, ત્યારે તેનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। ગુરુવાર રાત્રેના સુમારે 95 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ વરસાદથી ભારે પ્રભાવિત થયા હતા। વરસાદી સૌથી વધારે અસર ગોધરા ખાડી ફરિયા વિસ્તારમાં જોવા મળી હતી, જેમાં આવેલા ચિત્રાખાડી વિસ્તારમાં પાણીમાં અડધો ગરકાવ થઈ ગયો હતો। એટલું નહીં, સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરી પણ પલળી જવાથી ભારે નુકસાન થયું હતું અને આજુબાજુની સોસાયટીના લોકોના રિક્ષા સહિત સાધનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ગઈકાલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। સતત વરસી રહેલા વરસાદના કારણે આસપાસના ગામડામાં પાણીમાં ગળાડૂબ થયા હતા, ત્યારે પાદરાનું ગવાસત ગામ પણ જળબંબાકાર બન્યું હતું। છેલ્લા 3 દિવસથી ગામમાં પાણી ભરેલું હોવાથી લોકોને ખાવાના પણ ફાંફા પડ્યા હતા। 200 ઘરમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ 1200થી વધુ લોકો પ્રભાવિત થયા હતા।
જેને કેટલાક સેવાભાવી લોકો આગળ આવી પાણીમાં ફસેલા લોકો સુધી ભોજન પહોંચાડ્યું હતું. નાવડી અને ટ્રેક્ટર મારફતે લોકોના ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પશુઓ માટે પણ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો બીજી તરફ વડોદરાના ડભોઈ તાલુકામાં ભારે વરસાદના પગલે સેજપુરા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાં એક પરિવારની 16 વર્ષીય બીમાર સગીરાને સમયસર સારવાર ન મળતા તેનું મોત થયું હતું. ચોતરફ પાણીથી ઘેરેલા ગામમાં એમ્બ્યુલન્સ પહોંચી ન શકી ત્યારે પરિવારજનોએ સગીરાને પ્રથમ થોડે સુધી ઉંચકીને પગપાળા અને બાદમાં રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા. રસ્તા ઉપર પાણી ભરાયું હોવાના કારણે હોસ્પિટલ પહોંચવામાં મોડું થયું. હોસ્પિટલ પહોંચતા પહેલાં સગીરાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ફરજ પરના તબીબોએ સગીરાની તપાસ કરતાની સાથે જ તેને મૃત જાહેર કરતા પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે. જોવાનું ભૂલશો નહીં G6 ન્યૂઝ.